અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ગુજરાતના રતનપુર બોર્ડર પર તપાસ દરમિયાન બે વ્યક્તિ પાસેથી 4 કરોડની રકમ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના છેબીવાડા પોલીસ મથકમાં ગુજરાતના 2 વ્યક્તિ 4 કરોડની રકમ સાથે ઝડપાયા છે. ગુજરાતના રતનપુર બોર્ડર પર તપાસ દરમિયાન 2 વ્યક્તિ ઝડપાઈ ગયા હતા, જેમની પાસેથી 4 કરોડ રૂપિયાની જંગી રકમ કારની અંદરથી ખુફિયાખાનામાંથી મળી આવી છે, જે દિલ્હીથી અમદાવાદ લઈ જવામાં આવતા હતા, જેમાં 4,49,99,500 રૂપિયા ખુફિયાખાનામાંથી મળી આવ્યા છે, જેમાં 1 વ્યક્તિ પાટણ જિલ્લાના બાલિસણા ગામના રણજીત રાજપૂત અને ઊંઝાના નીતિન પટેલ હોવાનું બહાર આવ્યું છે. જે રકમ અમદાવાદમાં ખાતરના વેપારી કમલેશને સુપ્રત કરવામાં આવનાર હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જે જોતા આ બનાવને પગલે હવે રાજસ્થાન પોલીસે ઊંઝા અને બાલિસણામાં ધામા નાખશે તેવા એંધાણ છે. ત્યારે આ મામલે ઈડીને પણ જાણ કરવામાં આવશે તેમ બીજીવાડાના પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું હતું. સુબહ 8 બજે એક ગાડી DL8CX3573 एक कार ब्रिजा ये आती हुई नज़र आई, उसको रुकवाया, उसके चालक से पूछताछ की तो संतोषजनक जवाब नहीं दे सका. इस पर उन्हें राशि ली गई तो जो आगे की सीट है ड्राइवर सीट और आगे की सीट तो उस पर टेबटी बना रखी थी, उसके अंदर करीब काफ़ी नोट 500-500 के बंडलों से नोट भरे हुए थे. उसे रुकवा कर निकलवाया गया, सीज किया गया और उनकी गिनती की गई तो वो 4,49,99,500 नोट पाए गए. इनको 102 CRPC में जब्त किया कर कानूनी कार्रवाई की जा रही है. और इसके अलावा ये नोट कहाँ से लेके आया, किसको दे रहा था, किस वजह से लेके जा रहा था, इस पूरी बात की छानबीन की जा रही है. महेंद्र प्रसाद, D9 न्यूज़, अरवली.